હિંમતનગરમાં એલઆઈસીના અધિકારીઓ દ્વારા સરકાર દ્વારા લેવામાં આવેલ ડિસઇન્વેસ્ટમેન્ટ માટે આઈપીઓ લાવવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે 2020-2021 નાણાકીય વર્ષના બજેટમાં જીવન વીમા નિગમમાંથી કેટલોક હિસ્સો શેરબજાર ઇનિશિયલ પબ્લિક ઓફર મારફતે વેચવા અંગે કરેલી દરખાસ્તની સામે એલઆઈસીના કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ નિર્ણય અંગે પુનઃ વિચાર કરવા માટે અપીલ કરી છે. હિંમતનગર શહેરમાં આવેલ બંને ઓફિસોમાં 50 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા, જ્યારે આવેલા ગ્રાહકો પરત ફર્યા હતા. 1 કલાક સુધી હડતાળ પાડીને કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યા હતા. આ અંગે સરકાર ઘડતું કરે તેવી માંગ કરી છે. બિંદીસ મંડળ સાથે રિંકલ પટની, સિટી ન્યૂઝ, હિંમતનગર. ચીનથી આવેલ કોરોના વાયરસથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં 2 કોરોના વાયરસના શંકાસ્પદ કેસ જણાતા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશનમાં ભરતી કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ કોરોનાનો વાયરસ લોકોમાં ભય ફેલાવી રહ્યો છે, જેમાં કેરળમાંથી પરત સાબરકાંઠા આવેલા 2 વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણ જણાતા સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા અને 1 વિદ્યાર્થીને નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચીનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ પરત આવ્યા છે અને તેમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ફરી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ તાવ અને ખાંસીની ફરિયાદ કરી હતી. બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચીનથી પરત આવેલા વિદ્યાર્થીઓના સેમ્પલ પણ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો કે રિપોર્ટ આવ્યા પછી જ સાચી હકીકત ખબર પડી હતી. 1 વિદ્યાર્થીને નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો, જ્યારે જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું હતું. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. જે પ્રકારે સાહેબ, જે કોરોના વાયરસના જે દર્દીઓ સામે આવે છે, શું સારવાર આપવામાં આવીને કે અત્યારે હાલ કેવા પ્રકારની ધ્યાન રાખવાની જરૂર છે? આપણી હોસ્પિટલમાં 2 શંકાસ્પદ દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનું સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જરૂરી રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા. તેમાંથી 1 દર્દીને સ્વાબની લેવાની જરૂર હતી, તેમનો સ્વાબ લેવામાં આવ્યું હતું અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને બીજા દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. તે બંને દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ કે આવા પ્રકારનું વાયરસ અટકાવી શકાય? અને અટકાવવા માટે દરેક વ્યક્તિએ અંગત સ્વચ્છતા રાખવી જોઈએ. વારંવાર હાથ સાફ કરવા જોઈએ. શરદી અને ખાંસીના લક્ષણો ધરાવતા દર્દીથી ઓછામાં ઓછું 1 મીટરનું અંતર રાખવું જોઈએ. દરેક વ્યક્તિએ પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીણા પીવા જોઈએ. બંને દર્દી ક્યાંથી આવ્યા હતા, કેટલા દિવસ રાખ્યા હતા? બંને દર્દીને આપણે અહીંયા બંને દર્દી ચીનથી આવ્યા હતા અને તે લોકોને આપણે 1 વીક માટે આપણી હોસ્પિટલમાં રાખ્યા. આગામી સમયમાં વાયરસના જો દર્દીઓ વધશે તો તેના માટે સિવિલ હોસ્પિટલની તૈયારીઓ કેવી? આપણી હોસ્પિટલમાં આ રોગના દર્દીઓને સારવાર આપવા માટે સંપૂર્ણપણેની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ છે.